જેમને ઈશ્વરે આપ્યું છે તેવા લોકો સમાજ સેવા કરવાની તક ક્યારેય જતી નથી કરતા. આવા એક ભામાશા થઈ ગયા ભાવનગરના વલ્લભીપુર ગામે રહેતા હર્ષદભાઈ દોશી. હર્ષદભાઈ પોતાના અંતિમ શ્વાસ સુધી મૂંગા પશુઓની સેવા કરતા રહ્યા. હર્ષદભાઈએ પશુઓ માટે વિનામૂલ્યે ઘાસ આપવાની સેવા શરૂ કરી હતી, જે તેમની ગેરહાજરીમાં હજુય તેમનો પરિવાર આ સેવા ચલાવી રહ્યો છે. જે માલધારી આવા મોંઘા ભાવમાં, આવા મોંઘવારીમાં ભાવના સમયમાં જે પોતાના પશુઓને ઘાસચારો ન ખવડાવી શકે, ત્યારે આ પરિવાર મુંબઈ બેઠા બેઠા પણ વલ્લભીપુરની ચિંતા કરી આજે 5 વર્ષથી આવું નિરણ કેન્દ્ર શરૂ રાખેલ છે. અને જે રીતે એણે માનવતાનું કાર્ય અહીંયા કરવાનું 5 વર્ષ પહેલાં જે રીતે બીડું ઝડપ્યું હતું, અને એને એના સાથ સહકાર એમના હર્ષવિલા મંડળના મિત્રોએ સારી રીતે આપ્યો, અને એ મિત્રો આજે પણ હર્ષદભાઈ ન હોવા છતાં સારી રીતે નિભાવી રહ્યા છે, અને જેનો તાજો દાખલો આજે અહીંયા જોવા મળે છે કે 1200 થી 1300 ઢોર, જેમાં ગાયો વધારે પડતી છે, અને રોજ લગભગ 900 થી 1000 મણ લીલું ઘાસ બોરસદથી અહીંયા આવે છે. રોજની એક ગાડી ઘાસ અહીંયા ખવડાવવામાં આવે છે. હર્ષદભાઈનો પરિવાર હાલ મુંબઈ રહે છે, પરંતુ હર્ષદભાઈના મિત્રો દ્વારા મંડળ બનાવી તેમની તમામ સેવાઓ ચાલુ રાખી છે. અહીં દરરોજ 800 મણ ઘાસચારો નીરવામાં આવે છે. આ કેમ્પમાં દરરોજ 1200થી વધુ ગાય અને અન્ય પશુઓને ઘાસચારો અપાય છે. તેમના પરિવારની આ સેવાને માલધારીઓએ પણ આવકારી છે. છેલ્લા 4-5 વર્ષથી હર્ષદભાઈના પરિવાર ગાયોના નીર નાખે છે. 800 હજારો મણ નીર આવે છે, કારણ કે અમારે હુકો પરદેશ છે, નહીં નથી નીર લઈને નાખે છે. મેં માલધારી સમાજ ખૂબ ખૂબ એનો આભાર માનીએ છીએ. હર્ષદભાઈની ગેરહાજરીમાં પણ સેવા ચાલુ રહેતા મૂંગા પશુઓને ઘાસચારો મળી રહે છે. વલ્લભીપુરમાં શરૂ કરાયેલી આ પશુઓ માટેની સેવા ખરેખર બિરદાવવાને લાયક છે. નીતિન સોની, VTV, ભાવનગર.